કરીશું અને વિજ્ઞાનમાં 100% તમે આ વિડીયો જોવાથી પાસ થઈ જશો। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર સૌપ્રથમ નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે સંપૂર્ણ માહિતી તમને સચોટ મળતી રહેશે। સૌપ્રથમ તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વિજ્ઞાનની અંદર કયા કયા યુનિટ તમારે તૈયાર કરવાના છે, બરાબર 2 કે 3 દિવસથી તૈયારી કરશો તમે તો પણ વિજ્ઞાનમાં પાસ થઈ જશો। તો સૌપ્રથમ તો પહેલું યુનિટ, બીજું, ત્રીજું, છઠ્ઠું, આઠમું, ત્યારબાદ 14મું, 15મું અને 16મું, આ ટોટલ 3, 6 અને 2, 8 એટલે ટોટલ 8 યુનિટ તમે તૈયાર કરશો। એમાં પણ હું તમને આઈએમપી પ્રશ્નો આપીશ, દરેક પ્રકરણમાંથી 5-5 આઈએમપી પ્રશ્નો આપીશ, એટલા કરશો ને એટલે તમારે 80 માર્ક્સનું જે બોર્ડનું પેપર આવે છે એમાં 80માંથી તમારા 50 માર્ક્સ તો આરામથી આવી જશે, આરામથી રમતા રમતા, એટલે 2 દિવસથી મહેનતથી તમે પાસ થઈ જશો। ખાસ ધ્યાન રાખજો, છેલ્લા દિવસે પેપરના દિવસે તમે આટલું વાંચીને જશો તો 80માંથી 50 માર્ક્સ તમે લઈને આવશો। કયા કયા આઈએમપી પ્રશ્નો છે તો ખાસ વિડીયોને કંઈ સ્કીપ ના જતા બધી જ માહિતી જોઈ લેજો। સૌપ્રથમ જોઈએ પહેલો યુનિટ, પહેલું પ્રકરણ, તો પહેલો જ પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સમતોલિત રાસાયણિક। જુઓ આ જે પ્રશ્નો લખ્યા છે ને એમાં 2 ગુણનો આવતો હશે તો 2 ગુણનો પણ આવી જશે, 4 ગુણનો હશે તો 4 ગુણનો, 3 ગુણનો હશે 3 ગુણનો। તમારે જે પ્રશ્નો લખ્યા છે એ પ્રશ્નો તૈયાર કરવાના, બીજી કોઈ જફા કરવાની નહીં કે આ કેટલા ગુણનો છે કેટલા ગુણનો નથી। ઓકે ચલો પહેલો પ્રશ્ન જોઈ લેજો સ્ક્રીન ઉપર, ત્યારબાદ રૂપાંતરિત, સમતોલિત, સંયોગીકરણની પ્રક્રિયા, આ પ્રક્રિયા સંયોગીકરણ, ઉષ્માક્ષેપક, ઉષ્મા શોષક પ્રક્રિયા, શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા સાથી કહેવામાં આવે છે એ પ્રશ્નો ખાસ તૈયાર કરજો। વિઘટન પ્રક્રિયા વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતો છે, એટલે સંયોગીકરણની જે પ્રક્રિયાઓ છે ખાસ તૈયાર કરજો, વિસ્થાપન, યોગશીલ અને વિઘટન પ્રક્રિયા। ઓકે તો આ 7 પ્રશ્નો ખાસ લખી દેજો। ચલો હવે આપણે જોઈએ બીજો નંબરનું જે યુનિટ છે તે, પહેલો પ્રશ્ન છે દૈનિક જીવનના પીએચનું મહત્વ સમજાવો, જેની અંદર તમારે આ ચારે ચાર પાંચે પાંચ જે આપે છે ને, પાચન તંત્રમાં પીએચ, પછી દાંતનું સળવામાં પીએચ, જમીનમાં પીએચ, મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચ, સજીવના અસ્તિત્વમાં પીએચ, તો આ કરી દેજો। કોઈ બી 1-2 માર્ક્સમાં પૂછાય તો બધે બધા 4 ગુણનો મોટો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે। પીએચ માપક્રમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આ એક સૂત્ર યાદ રાખજો, પીએચ પ્લસ પીઓએચ બરાબર 14, આ 1 માર્ક્સમાં પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો। પછી તટસ્થીકરણની પ્રક્રિયાવાળો પ્રશ્ન 100% 2 ગુણમાં આઈએમપી છે, ખાસ તૈયાર કરી દેજો। ઓકે ત્યારબાદ તાજા દૂધની પીએચ 100 છે, પછી આ એક આ સ્વાધ્યાયનો દાખલો છે, પ્રશ્ન છે જે મોસ્ટ આઈએમપી છે। ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 5, પ્રશ્ન નંબર 6, 7 આ તૈયાર કરી દેજો। પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ, ઉદાહરણ ખાસ યાદ રાખજો, પ્રબળ એસિડમાં HCl, H2SO4, પ્રબળ બેઝમાં NaOH, KOH, ઓકે નિર્બળ એસિડમાં એસિડિક એસિડ, ઓક્સેલિક એસિડ, અને નિર્બળ બેઝમાં તમે તમારી રીતે ખાસ તૈયાર રાખજો, એ પ્રશ્નના ઉદાહરણ 1-1 માર્ક્સમાં પૂછાય છે। હવે ત્રીજા નંબરનું જે પ્રકરણ છે એની અંદર મેં સ્ક્રીન ઉપર 10 પ્રશ્નો લખ્યા છે, એટલા કરી દેજો ને એટલે પૂરેપૂરા માર્ક્સ આવી જશે, ખાસ જોઈ લો। ધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો, અધાતુ તત્વના ભૌતિક ગુણધર્મો, ત્યારબાદ ધાતુ જે છે એનું ઉદાહરણ આપવાનું, ઓરડાના તાપમાને પ્રવાહી હોય એ કઈ ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય એનું તમારે ખાલી નામ લખવાનું, પછી છરી વડે આસાનીથી કાપી શકાય છે તો એ ધાતુનું નામ, બરાબર, તો આ સ્વાધ્યાયનું સોલ્યુશન તમારા જોડે હશે તો આના જાત તમને ઓટોમેટિક મળી જશે। ખનિજ, કાચી ધાતુ અને ગેંગ, આ 3 પ્રશ્નો એની વ્યાખ્યા ખાસ યાદ રાખજો। ત્યારબાદ સક્રિયતા શ્રેણીમાં ભુંજન કેલ્સિનેશન પ્રક્રિયા મોસ્ટ આઈએમપી, નીચે રહેલી ધાતુઓ, મધ્યમ અને ઉપર રહેલી ધાતુનું નિષ્કર્ષ, આ 3 પ્રશ્નો આઈએમપી, 3માંથી 1 હોઈ શકે, મિશ્ર ધાતુવાળો પ્રશ્ન 100% અને સારણવાળો પણ આઈએમપી છે, એટલે 10-10 પ્રશ્નો ખાસ તૈયાર કરજો। ત્યારબાદ આગળ જે 6 નંબરનું પ્રકરણ છે જેની અંદર 7 પ્રશ્નો લખ્યા છે, 7 પ્રશ્નો કરશો એટલે 4 ગુણનો પ્રશ્ન આવે છે આ યુનિટમાંથી, 4 ગુણનો, તો તમારા 2-2 તમારે લખવાના હોય ને એટલે 8 માર્ક્સ આ 7 પ્રશ્નોમાંથી 8 માર્ક્સ તમારા આવી જશે, એટલે ખાસ આ 7 પ્રશ્નો તૈયાર કરજો। જૈવિક ક્રિયાઓ એટલે શું, સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયા ટૂંકમાં સમજાવો, પાચન તંત્રની આકૃતિ તમારે દોરવાની છે, પાચન અંગ વિશે માહિતી આપવાની છે, પાચન ક્રિયા નહીં પાચન અંગ, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પછી આ ખાસ તફાવત તંત્ર, તફાવત આપવાનો જારક અને અજારક, સ્વયંપોષી અને વિષમપોષી, અને ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથવા પ્રશ્ન પણ આઈએમપી છે, ખાસ તૈયાર કરી દેજો। ત્યારબાદ જે 8મા નંબરનું પ્રકરણ છે પ્રજનન તંત્રવાળું, એની અંદર આઈએમપી પ્રશ્નોની વાત કરીએ આપણે તો યુવાન અવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જે પરિવર્તન જોવા મળે છે એ ખાસ મોસ્ટ આઈએમપી છે, બરાબર 2 ગુણનો આઈએમપી છે। પછી સ્ત્રી પ્રજનન તંત્ર, માનવ
प्रजनन तंत्र नर अने मादा प्रजनन तंत्र ने आकृति दोरी समझावा बे प्रश्नों खास कर जो चार चार गुण में मोस्ट आईएमपी पछी स्त्री में मासिक चक्र समझावा आ पण प्रश्न आईएमपी छे। मानव वस्ती नियंत्रण की पद्धति ये पण आईएमपी छे। जारे अंकुरु फल न थाय त्यारे मादा में शू फेरफार थाय ए प्रश्न पण आईएमपी छे एटले खास ध्यान कर देजो। ओके हवे आपणे 14 नंबरनो जो प्रकरण छे त्यां वात करिए तो क्या प्रश्नों तमारे तैयार कर तो आ 7 प्रश्नों कर देजो बराबर એ તમારા આ ચેપ્ટરમાંથી ફૂલ માર્ક્સ આવી જશે। ઉર્જાના ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય, ઉત્તમ બળતર કોને કહેવાય, પછી સૌર કુકર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એના ફાયદા જણાવવાના, એની મર્યાદાઓ જણાવવાની, સોલર સેલનો સિદ્ધાંત ફાયદા ગેરફાયદા, સમુદ્રમાં મળતી ઉર્જાના પ્રકાર જણાવો, કોઈ પણ બે પ્રકાર વિશે ટૂંકમાં સમજાવવાનું છે તમારે, તરંગો ભરતી સમુદ્ર તાપ એની મર્યાદાઓ કઈ કઈ છે, ન્યુક્લિયર વિખંડન મોસ્ટ ટાઈમી પ્રશ્ન। ઓકે હવે આગળ જે 15 નંબરનો જે પ્રકરણ છે એની વાત કરીએ તો મોસ્ટ ટાઈમ બી પહેલો જ પ્રશ્ન, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે, ઓઝોન સ્તરની અગત્યતા જણાવો, ખાસ તૈયાર કરજો ઓઝોનવાળા બંને પ્રશ્નો અહીં બી। અને આ બીજો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન, નકામા કચરાના પ્રકારો વર્ણવો, ખાસ યાદ રાખજો આ પ્રશ્ન પૂછાય છે। પછી તમે કચરા નિકલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપશો, આ પ્રશ્ન પણ પૂછાય છે। કોઈ પણ બે પદ્ધતિના નામ 100% ખાસ છે, આ 7માંથી કંઈ સ્કીપ ના કરતા। જય વિઘટન અને કચરાથી કઈ સમસ્યા ઉત્પન્ન થાય, પછી તફાવત, આ તો મોસ્ટ ટાઈમ બી કરી રાખજો, એક નકામા કચરાના પ્રકાર, ઓઝોન અને ત્રીજો જય વિઘટન અને જૈવ અવઘટન કચરો, ત્રણેમાંથી બે હશે હશે ને હશે, બે રીતો દર્શાવો જેમાં જય વિઘટન પદાર્થ પર્યાવરણને પ્રભાવિત કરે। હવે છેલ્લું પ્રકરણ જેમાં મેં તમને બે ગુણનો જ્યારે વિડીયો બનાવ્યો એમાં પણ કીધું કે આરવાળા પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો બરાબર, તો આ 5 આરના નામ ગમે તે એક વિશે માહિતી આપવાની, એટલે એ તો પૂછાય જ છે। પછી નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે, જંગલની અગત્યતા, ચીપકો આંદોલન, વન સંરક્ષણ માટેના ઉપાયો, કોલસો અને પેટ્રોલિયમના ઉપયોગ ઘટાડવાના ઉપાયો, બિશ્નોઈ સમુદાયનો ફાળો। ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર જેટલા પણ આઈએમપી પ્રશ્નો આપ્યા એટલા તમે તૈયાર કરી દેશો, તો વિજ્ઞાનની અંદર તમે 80 ગુણનું જે વર્ણનું પેપર આવે છે એમાંથી તમે 50 માર્ક્સ આરામથી લઈને આવશો, એટલે ખાસ હવે તમારી પાસે સમય ઓછો છે તો સ્માર્ટ વર્ક કરીને તમે ઇઝીલી પાસ થઈ જશો। તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।